समग्र जड़ चेतन बद्धा उपर एनी असर थाय छे। एवुं ना समझशो, आपणे कथा सांभळीए छीए तो आपणा पर ज असर थाय, समग्र सृष्टिमां एना वाइब्रेशन फैलाय, जड़ चेतन बधा तत्वो पर आ कथानी असर थाय छे। प्रसंग आवे छे ने, શ્રી ગુસાઈજી કોઈ એક ગામમાં પધાર્યા હતા, પ્રાતઃકાલે વૃક્ષની છાયામાં ચોતરા પર બિરાજીને સંધ્યાવંદન કરી રહ્યા હતા। કોઈ પ્રવાસી મુસાફર ત્યાંથી પસાર થયો, શ્રી ગુસાઈજીના દર્શન થતા સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ થયો। વિનંતી કરી, કૃપાનાથ મને શરણે લો। શ્રી ગુસાઈજીને બ્રહ્મ સંબંધ આપ્યો। પૂછ્યું, હવે મારું કર્તવ્ય શું? એ સમયમાં વૈષ્ણવમાં વિવેક હતો કે બ્રહ્મ સંબંધ લીધા પછી પૂછતા હતા કે અમારું કર્તવ્ય શું? આજે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને પૂછવાની પણ હવે ફરજ કે સમય નથી રહ્યો। એવું માની લીધું કે બ્રહ્મ સંબંધ લઈ લીધું, હવે બધું પૂરું, કંઈ કરવાની જરૂર નથી। આમ ગૌલોકમાં જવાનો પાસપોર્ટ આપણને મળી ગયો। પાસપોર્ટ તો મળી જાય એ તો કોઈ પણ દેશના નાગરિકત્વનું પ્રમાણ છે, પણ તમારે અમેરિકા કે યુકે કે યુરોપના કોઈ દેશમાં જવું હોય ને તો ત્યાં જવા માટે વેલિડ વિઝા મેળવવા પડે। વિઝા વગર કોઈ દેશમાં તમને એન્ટ્રી ના મળે। એમ બ્રહ્મ સંબંધ લીધો, સેવાનો અધિકાર મળ્યો, અને ઠાકોરજીની સેવા કરતા કરતા તમારો અધિકાર પરિપક્વ થાય ત્યારે તમને ગૌલોકની પ્રાપ્તિ થાય। અને એટલા માટે એક સામાન્ય માનવીમાંથી વૈષ્ણવ બન્યા, આપણી ફરજ જવાબદારી બધું બદલાય ત્યારે પૂછવાની જિજ્ઞાસા હોવી જોઈએ, હવે અમારું કર્તવ્ય શું છે? વૈષ્ણવે પૂછ્યું કે મારું કર્તવ્ય શું? એનો અધિકાર જોઈ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, જુઓ ડોક્ટર પાસે જઈએ ને, આપણી દવા આપણે નક્કી ના કરી લેવાય કે મને ફલાણી દવા આપો, હું માંદો છું, તો આપણી માંદગી તપાસે અને ડોક્ટર આપણને યોગ્ય દવા આપે। એમ જ્યારે આપણે ગુરુદેવને વિનંતી કરીએ કે મારું કર્તવ્ય શું, ત્યારે આપણી યોગ્યતા કેટલી, આપણી ક્ષમતા કેટલી, એ જોઈને ગુરુદેવ આજ્ઞા કરે કે ભાઈ ઉત્તમ અધિકારી છે, તું ઠાકોરજીની સેવા પધરાવો। ગુરુદેવને ખ્યાલ છે કે એના ઘરમાં ઠાકોરજીને પરિશ્રમ થશે, હજી સેવાનો અધિકાર નથી, તો એને નામસ્મરણની આજ્ઞા કરે, કોઈને સત્સંગની આજ્ઞા કરે। જેવો જે અધિકારી જીવ, શ્રી ગુસાઈજીનો અધિકાર જોઈને આજ્ઞા કરી કે તમે દરરોજ વૈષ્ણવની સાથે શ્રીમદ ભાગવતજીનો સત્સંગ કરજો। શ્રી ગુસાઈજી તો આજ્ઞા આપીને બીજે ગામ પધાર્યા। પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુદેવે મને ભાગવતજીનો સત્સંગ કરવાની વૈષ્ણવની સાથે આજ્ઞા કરી છે, અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી રહેતો, હું કોની સાથે સત્સંગ કરું? વિચાર્યું, જે વૃક્ષની છાયામાં મારા ગુરુદેવ શ્રી ગુસાઈજી બિરાજી રહેતા, વૃક્ષથી મોટો વૈષ્ણવ કોણ? અને આમ પણ વૈષ્ણવા વૈ વનસ્પતિ, વૃક્ષ તો વૈષ્ણવનું સ્વરૂપ મનાય છે ને, વૃક્ષમાં જ વૈષ્ણવનો ભાવ વિચારી પેલો વૈષ્ણવ દરરોજ વૃક્ષની સામે બેસે, નિત્ય ભાગવતજીનું પારાયણ કરે। હવે ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ। ઘણા સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા, દોડતી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, એવી વૃક્ષની એક એક ડાળીઓ નીચે ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચણસ્પર્શ કરવા માટે આતુર બની રહી હોય। અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયો અને શ્રી ગુસાઈજીના ચરણોમાં પડીને સાષ્ટાંગ દંડવત કર્યા। વિચારો કે ભાગવતજીનું શ્રવણ કરી જડ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે, તેનું શ્રવણ કરીને આ વૈષ્ણવ પ્રભુને ગમી ના શકે? ભાગવતજી આપણને પાત્ર બનાવે છે, પ્રભુને લાયક બનાવે છે।